મદદ કરે છે સરકાર ઔદ્યોગિક નીતિની રચના કરે અને સમય અનુસાર તેમાં ફેરફાર પણ કરે છે આ ઉપરાંત આયાત નીતિ નિકાસ નીતિ નાણાકીય નીતિ રાજકોષીય નીતિ કરવેરા નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવે છે ચિંતા રાખશો પાછી કઈ નીતિઓ છે નાણાં માટેની રાજકીય પ્રયત્નો કરવેરા અંગેની નીતિઓ આયાત નિકાસની નીતિઓ એ પણ જો સરકાર દ્વારા યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો જે કામ સ્થાપનાર છે એના માટે ખૂબ મદદરૂપ બને છે તદુપરાંત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ કંપની એક્ટ બેન્કિંગ એક્ટ કોમ્પિટિશન એક્ટ વગેરે કાયદાઓ પડી અયોગ્ય પ્રતિભા અટકાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે બીજી તરફ અત્યારે ધંધાનું સ્થાપવા માટે મોટામાં મોટું જો અસર કરતું પરિબળ હોય તો એ હરીફાઈ છે તમે જે વસ્તુ બનાવો છો એનું વેચાણ કરો છો અને એનાથી જો વધુ નફો કમાતા હો તો એ જોઈને બીજી વ્યક્તિ પણ એ ધંધો સ્થાપવા માટે પ્રેરાય છે તો એવી એવી વસ્તુ જોઈ તમારા કરતા સસ્તા ભાવે વેચે તો ગ્રાહકો તો એ તરફ જવાના છે એની વસ્તુ જોઈને કોઈ ત્રીજી વ્યક્તિ પણ આવી ધંધાની સ્થાપના કરે તો આજે હરીફાઈ પ્રમાણે મોટામાં મોટું વધી ગયું છે તો એના બદલે સરકાર છે એવી એવી રીતે કાયદાઓ ઉપાડે કે અમુક વસ્તુ અમુક જ ઉદ્યોગોની અંદર ઉત્પન્ન થવી જોઈએ એ સિવાય એ પ્રકારનો બીજા વિચારો આપણે છે જો એ આ રીતે દેવામાં આવે તો ઉત્પાદકો છે પોતે સ્વતંત્ર થઈ જાય અને જે વસ્તુ ઉત્પન્ન કરે છે એનું પૂરેપૂરું વેચાણ થઈ જશે એટલે એને જોખમનું પ્રમાણ વધી જાય એટલે કે માનસિકતા પણ હોય અને બીજી તરફ આર્થિક રીતે પણ સક્ષમ બની શકે જો સરકાર જે વેરીફાઈ કોમ્પિટિશન એક્ટ છે એ નાખવામાં આવે અને બીજી તરફ જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય સહાય પણ એ સરકાર દ્વારા આપવામાં આવતી જ હોય તો ધંધાનો પણ વિકાસ થાય અને જે કઈ વસ્તુ છે એ ઉત્પન્ન થઈ છે એના હરીફો ન હોય તે પોતાની જે તે વસ્તુ હોય એનું વેચાણ પણ થઈ શકે છે તદુપરાંત આઈડીબીઆઈ સીડીબી આઈસીઆઈસીઆઈ આઈએફસીઆઈ એલઆઈસી જીઆઈસી આ જે બધી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ સહાય આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સીડીબી કે જે આ બધી ધંધાઓ માટે સહાય કરતી જ બેંકો છે ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે એટલું જ નહીં વિદેશી મૂડી રોકાણ આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે આ જે ઉદ્યોગોને સહાય કરવા માટે આ બધી બેંકો પૂરી પાડવા ઊભી કરવામાં આવી છે એવું નથી પણ વિદેશી મૂડી રોકાણો છે કરનારાઓ એને આકર્ષવા માટે પણ કરવામાં આવ્યું છે આ ઉદ્યોગોને તમામ પાસાઓ તરફથી મદદ અને રક્ષણ પૂરું પાડી શકે તેમનું વિકાસ કરવા યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડે છે આ રીતે નાણાકીય મદદ પણ પ્રાપ્ત થાય છે અને બીજી તરફ ઉદ્યોગોના તમામ પાસાઓની રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો આપણે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે ટોટલ 7 પગલાઓ લીધા છે એમાંનું પહેલું હતું રાજ્યની માલિકીના સાહસો સરકાર પોતે જ પોતાના સાહસો સ્થાપે પહેલું છે 7 પગલા આકાશમાં એના જેવું છે 7 પગલા સરકારે લીધા કોના માટે ઉદ્યોગોના વિકાસ માટે તો પહેલું પગલું શું લીધું તો કે સરકારે પોતાનું સાહસ થાય એટલે પહેલા પોઈન્ટનું નામ શું છે રાજ્યની માલિકીના સાહસો બીજું રાજ્ય પોતાના જાહેર ક્ષેત્ર એવી જ રીતે હવે કોને બીજું પગલું હતું કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન એટલે યાદ રાખવા માટે પહેલું સાહસ છે જાહેર સાહસ બીજું છે ખાનગી ત્રીજું છે આયાત જકાત અને ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ ત્રીજું અને ચોથો ત્રીજું છે આયાત અને જકાત ખાનગી ક્ષેત્રમાંથી આપણે બારે નીકળ્યા આયાત અને જકાત તરફ ગયા અને અહીંયા શીખા બારે નીકળ્યા પછી કંઈક શીખા એટલે કે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ ચાર પોઈન્ટ નામ જ કમ્પ્લીટ થઈ ગયા પેલું જાહેર રાજ્યની માલિકીના સાહસો ખાનગી ક્ષેત્રને ઉત્તેજન આયાત જકાત અને ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ બાકીના ત્રણ જ યાદ કયા તો કે તાલીમ મેળવે છે કે નવી મશીનરી વસાવે છે એટલે પૈસાની જરૂર પડશે એટલે પાંચમો પોઈન્ટ શું તો કે આર્થિક સહાય પછી આર્થિક સહાય મેળવી એટલે આપણે બહુ સદર થઈ ગયા એટલે કાયદાની સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ અને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થવાને કારણે આપણે કંઈક નીતિની રચના હોય એટલે એવી સંસ્થાઓ અને નીતિની રચના તો આમ સાથે 7 પોઈન્ટ ફરીથી એક વખત હું રિપીટ કરું છું કે કદાચ યાદ રહી જાય તમને પહેલું છે રાજ્યની માલિકીના સાહસો રાજ્ય અને સાથે ખાનગી ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન
ત્યારથી આપણે આયા જતા એટલે બારે રહી ગયા આયા જતા અને ટેકનિકલ કૌશલ્ય અમે આવડત શીખાડવાની એ શીખાડવા માટે આપણે પૈસાની જરૂર પડશે એટલે કે આર્થિક સહાય જોઈએ એટલે બાયની સુવિધાઓ પણ જોશે એ પણ માહિતી અને એના માટે વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગોની રચના પણ કરે વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન ઉદ્યોગોના સહાય માટે સરકારે લીધેલા પગલાઓ કેટલા અને કયા કયા તો સાત અને સાથે સાત જે હા આપણે ત્યારે સમજૂતી મેળવી હવે પછી નો પોઈન્ટ છે આર્થિક વિશિષ્ટ આર્થિક વિસ્તાર કે જેને એસઇઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઘણી વખત ઉદ્યોગની અંદર પૂછાયેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે હવે પછી આપણે ભણવાનું છે